શું વિચારે છે તું? રાધા, એક કામ કર, એ લોકોને ફોન કર અને ફોન કરીને બધું જ કહી દે કે કિયારા તમારી સાચી દીકરી નથી અને કિયારા તમને મારવાની ટ્રાય કરે છે. અને પછી હું પણ જોઉં છું કે કોણ તારી વાતો પર વિશ્વાસ કરે છે. હું સાચું કહું છું રાધા, તું એમને ફોન કરીને આખી સ્ટોરી કહી દે, મને કઈ જ વાંધો નથી. તું એમને કહી દે કે હું અને કિયારા હોસ્પિટલમાં એક્સચેન્જ થઈ ગયા હતા. અને એમને ફોન કરીને કહી દે કે કિયારા તમારી ખરી દીકરી નથી, હું તમારી ખરી દીકરી છું અને કિયારા તમને મારવાની પણ ટ્રાય કરે છે. અને પછી હું પણ જઉં છું કે એ લોકો તારી વાતો પર કેવી રીતે વિશ્વાસ કરે છે. કરશે, વિશ્વાસ કરશે. હું મારા મા બાપને કહીશ ને તો એ મારા પર જરૂર વિશ્વાસ કરશે. ઓકે, માની લે કે એ લોકોએ તારી વાત પર વિશ્વાસ પણ કરી લીધો, પછી જો મોત એ લોકોના દરવાજે ઊભી હોય તો બિચારા શું કરી શકવાના હતા. માની લે કે લોકોને ખબર પણ પડી ગઈ કે તું એ લોકોની સાચી દીકરી છે, તો પણ એ લોકો પાછા ઘરે તો નહીં જ આવી શકે. અને એ વાતની હું ગેરંટી લઉં છું. એ વાતની હું પણ ગેરંટી આપું છું રાધા. રાધા, મને બહુ જ દુઃખ થાય છે તને આમ લાચાર જોઈને. એક તો આટલા વર્ષો પછી તને તારા મા બાપ પડ્યા, આટલો આલીશાન બંગલો મળ્યો, આટલા પૈસા, આટલી પ્રોપર્ટી, તો પણ તને આ બધો સુખ ભોગવવા નહીં મળે. જો તને જન્મતાની સાથે જ આ બધું મળી ગયું હોત તો તારે પેલા ગરીબ ઘરમાં ના રહેવું પડત ને. છી, કેટલા ગંદા વિચારો છે તારા. તને આ પ્રોપર્ટી અને પૈસા જોઈએ છે? મારી માટે તો મારા મા બાપ જ સૌથી મોટી મિલકત છે, એ જ મારું સર્વસ્વ છે. એમનાથી વધારે મારે મન કઈ જ નથી. અને જો મારા મા બાપને કઈ પણ થયું ને તો તું નહીં બચે. આ લખીને રાખજે કિયારા. અને તું પણ લખી રાખજે કે આજે તો એ લોકોની સ્ટોરી ખતમ. મારો પ્લાન તો ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયો છે. બસ નેક્સ્ટ 5 મિનિટમાં ગુડ ન્યૂઝ આવી જશે અને એ લોકોની સ્ટોરી બૂમ. એ લોકોને કોઈ નહીં બચાવી શકે. આજે તો તું એ લોકોને નહીં જ બચાવી શકે. હું નથી કરી શકતી તો શું થયું? હું તારી પાસે તો કરાવી જ શકું છું ને. આ લોકો
આ લોકો શું આપણને આપણને બાળવા માંગે છે? એ તમને ખબર નથી હું કોણ છું? અહીંથી જતા રહો નહીં તો બધાને જેલ ભેગા કરી દઈશ. અહીંથી જતો રહે નહીં તો જોઈ લેજે. મને એવું લાગે છે કે તારા મા બાપ મરી જવાના છે. એ વાતનો તને બહુ ડેન્જર શોક લાગ્યો છે. તારું પગજ ખસકી ગયું છે એટલે તું આટલો વિયર્ડ બિહેવિયર કરે છે. હું એ લોકોને જઈને બચાવીશ. નોનસેન્સ. મારું મગજ તો નથી ચસકી ગયું, પણ હું તને ગાંડી જરૂર કરી નાખીશ. તું એમ ના વિચારતી કે આ તો ખાલી બબડાટ કરે છે, આ શું કરી લેવાની? અત્યાર સુધી તો તે ખાલી શાંત રાધાને જોઈ છે. જો હું વિફરીશ ને તો તને બહુ જ ભારે પડશે. સમજી? ઓહ, સાચે? એટલે તું મને આજે વિફરેલી રાધા દેખાડવાની છે? પછી શું? પછી શું હું તારી સામે હાથ જોડીશ, તારા પગ પકડીશ અને તારી માફી માંગીશ કે પ્લીઝ રાધા, મારી સાથે આવું નહીં કર, મને માફ કરી દે. હું તારી સામે રડીશ, એવું કરીશ? જો તું આમ જ કરતી રહીશ ને તો તારી દશા આવી જ થશે. સમજી? એટલે મારા મા બાપની બાબતમાં વચ્ચે ના પડીશ. છોડી દે એમને. હું જે કંઈ પણ કહું છું ને એ તારા જ સારા માટે કહું છું. ઓ, પણ મને બહુ સારી રીતે ખબર છે કે મારા માટે શું સારું છે અને શું ખરાબ છે. તો કોણ છે મને એ બધું સમજાવવા વાળી? એક બે કીડા મરી જાય ને એ જ મારા માટે સારું છે. પછી હું શાંતિથી મારું જીવન જીવી શકીશ. એમ પણ આટલા વર્ષોથી એ બે જણાએ મારું જીવન ખરાબ કરી નાખ્યું છે, મને હેરાન કરી મૂકી છે. બસ એટલીસ્ટ હવે હું શાંતિથી મારું જીવન તો જીવી શકીશ. શાંતિ? સાચે? એ લોકોને આટલા હેરાન કર્યા પછી તને લાગે છે તું શાંતિથી જીવી શકીશ? તારા જીવનમાં શાંતિ રહેશે? તારું જીવન નર્ક બની જશે. નર્ક? એ તું શું મને ડરાવે છે? મારી આંખોમાં જો, તને શું કોઈ પણ જાતનો ડર લાગે છે? ધમકી આપે છે. જો, અત્યાર સુધી હું તને શાંતિથી કહેતી હતી, પણ મને એમ લાગે છે કે તું મારું કહેલું નહીં કરે ને તો તને ડરાવવા મારે કંઈક તો કરાવવું જ પડશે, અને મારું ધાર્યું તો કરાવવું જ પડશે. મને મારા મા બાપ હેમખેમ જોઈએ છે. એમને જરા કમાસ શું કંઈ પણ થયું છે ને તો તો શો કરી લઈશ. તું મારી સામે એક નાનકડું મચ્છર છે. આ રીતે હું તને મારી નાખીશ. તું મારી સામે આટલા ઊંચા અવાજે બોલે છે. તું મને એક વાત કહે રહ્યા હતા, આટલું બધું નાટક કરશે પણ તારી વાત સાચી માનશે કોણ? રાધા, તારા મમ્મી પપ્પા તો હવે આ દુનિયામાં રહેવાના જ નથી, તો તું એમની દીકરી છે. આ આખો મર્ડર મેં પ્લાન કર્યો છે, આ વાત સાચી માનશે કોણ?